હેડલાઇન ના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચિંતા શાહ, જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સેટેલાઇટ કાંડ મામલે શહેર કોંગ્રેસની મૌન રિલીફ. વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલમાં ઉજવાયો ડોક્ટર્સ ડે. વડોદરાની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ખાતે ઇન્વેસ્ટ ટીચર સેરેમની યોજાઈ. દાહોદ ખાતે આદિજાતિ વિકાસ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ સમારોહ યોજાયો. ગાંધીજીની 150મી જન્મજયંતિની યુનિવર્સિટીમાં ઉજવણી મામલે કુલપતિઓની બેઠક યોજાઈ. સેટેલાઇટ ગેંગ રેપની પીડિતાને ન્યાય મળે તે માટે ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલની અધ્યક્ષતાને મણિનગરથી કાંકરિયા સુધીની મૌન રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવા આક્ષેપો કર્યા હતા. આ અંગે ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં બળાત્કાર, લૂંટ, હત્યા અને ચોરી જેવા ગુનાઓ વધી રહ્યા છે. ભાજપના રાજશાસનમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર પણ વધી રહ્યા છે. ભાજપ એક બાજુ વિકાસના મણકા ફૂંકી રહી છે ત્યારે બીજી બાજુ ધોળે દિવસે રાજ્યની મહિલાઓની બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. આથી આજે અમે માંગ કરીએ છીએ કે સેટેલાઇટ ગેંગ રેપની ઘટનાની ન્યાયિક તપાસ થાય અને આ ઘટનામાં જે પણ આરોપીઓ છે તેમની કોઈ પણ જાતની શેરશરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે રવિવારે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર મીનુ પટેલ, ડોક્ટર હિમાંશુ રાણા અને ડોક્ટર કેદાર મહેતા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આરોગ્ય અંગેની વિવિધ માહિતી પૂરી પાડી હતી. ડોક્ટર મીનુ પટેલે સ્કૂલના વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ વિશે ઉપયોગી જાણકારી આપીને સ્વાસ્થ્યના બેલેન્સ માટે આહાર, આસન અને પ્રાણાયામ રેગ્યુલર કરવા જોઈએ, સ્વાસ્થ્ય નિરોગી તંદુરસ્ત સલાહ આપી હતી. તો હિમાંશુ રાણાએ જણાવ્યું હતું કે આજના સમયમાં સૌથી વધુ લોકો ડાયાબિટીસથી પીડે છે, જે ન થાય તે માટે આહાર પર ધ્યાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. તો ડોક્ટર કેદાર મહેતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પોતાની લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ અને શરીરના સ્વાસ્થ્ય, આહાર, વ્યાયામ, સ્વચ્છતા અને નિરોગી શરીર રહે તે માટે ઉપયોગી બાબતો સમજાવી હતી. આ તમામ ડોક્ટરની આપેલી સલાહ અને વિદ્યાર્થીઓએ ધ્યાનથી સાંભળી હતી અને તેનો અમલ કરવાની ખાતરી આપી હતી. વડોદરાની હરણી રોડ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમની યોજાઈ ગઈ, જેમાં મુખ્ય મહેમાન તરીકે તેજસ પટેલની સાથે સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ કેપ્ટન સંતોષ ધીમાન પણ હાજર રહ્યા હતા. તેજસ પટેલે આ અંગે જણાવ્યું હતું કે દરેક બાળકોમાં નેતૃત્વ શક્તિ હોય તેને બહાર લાવવા માટે આવા કાર્યક્રમ દરેક સ્કૂલમાં થવા જોઈએ, જેનાથી બાળકમાં નેતૃત્વની ભાવના ઉત્પન્ન થાય. ત્યારે સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે સ્કૂલ લેવલથી બાળકોમાં નેતૃત્વની શક્તિની જવાબદારી પ્રત્યે સભાનતા આવતું ભવિષ્યમાં આપણે દેશ માટે કુશળ નેતૃત્વ આપી શકીશું, તે માટે આવા કાર્યક્રમો સ્કૂલમાં થવા જોઈએ. દાહોદ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આદિજાતિ લાભાર્થીઓનો યોજનાકીય લાભ વિતરણ સમારોહ જશવંતસિંહ ભાભોના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં દાહોદ જિલ્લાના આદિવાસીઓને પીઠ, આર્થિક પીઠ પર પૂરું પાડવા પશુપાલનના વ્યવસાય અર્થે 10,000 દૂધાળા પશુઓ માટે 50 કરોડની માત પર રકમ ફાળવવામાં આવશે. ત્યારે રાજ્યના આદિજાતિ વિકાસ, વન પ્રવાસન અને જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના વિકાસની ખૂટતી સુવિધાઓને પરિપૂર્ણ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. રોજીરોટીને કારણે થતા સ્થળાંતરથી આદિવાસી સમાજના લોકોના શિક્ષણ પર પડેલી અસરને નાબૂદ કરવા માટે સરકારે ઠોસ પગલાં ભર્યા છે, જે માટે સમાજના પશુપાલકો, ખેડૂતો અને અન્યો માટે રોજગારી અર્થે યોજનાઓ અમલમાં મૂકી છે. આ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનના વિદેશ અભ્યાસ માટે ઓછા વ્યાજની લોનની જોગવાઈ કરવામાં આવી છે, તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પરીક્ષાઓ માટે પણ કોચિંગ ક્લાસના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે માટે સરકારે 1 કરોડની જોગવાઈ કરી છે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 486 લાભાર્થીઓને 5,64,99,000 સાધન સહાય લોન વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 10 અને 12ના 63 વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને રાજ્ય સહાયક યુનિવર્સિટીઓના કુલપતિઓની પરિષદ યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધિક સચિવ રણીપત્રા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં ગૌરવભેર ઉજવવામાં આવનાર છે. ત્યાં ઉજવણીના સંદર્ભમાં ભારતના રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ઉજવણી સમિતિ તથા વડાપ્રધાનની અધ્યક્ષસ્થાને એક્ઝિક્યુટિવ કમિટી રચના કરવામાં આવી છે. ગુજરાતમાં પણ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ગૌરવમય ઉજવણી થશે, ત્યારે વિશ્વવિદ્યાલયોએ પણ આ ઉજવણીમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપીને ઉજવણી સાર્થક બનાવવાની રહેશે. આ બેઠકમાં રાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટીઓના કુલપતિઓએ સામાજિક જવાબદારી, વિદ્યાર્થીઓની કૌશલ્ય વૃદ્ધિ, ગાંધી 150ની ઉજવણીનું આયોજન, યુનિવર્સિટીઓના કેટલાક સંસ્થાગત વહીવટી પ્રશ્નો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી કામગીરી
અને ગામડાઓમાં વિદ્યાર્થીઓ મોકલેલી વ્યવહારિક સમસ્યાના અનુભવ સાથે તેમના ઉકેલ માટેની સમજ કેળવવી, શિક્ષણ સુધારણા માટે ગામને દત્તક લેવા, વિદ્યાર્થીઓ માટે લર્નિંગ સાથે ઓર્ડિંગનો અભિગમ અને તે માટેનું આયોજન જેવા મહત્વના મુદ્દાઓની વિસ્તૃત વિગતો આપી હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.